फ्रेंड्स वेलकम टू माय चैनल टेस्ट सेजल रेसिपी। मारी चैनल में तमारू स्वागत छे। तो फ्रेंड्स आज आपणे कोळानी रेसिपी बनावीशुं। तो एना माटे मैं आ रीतनुं कोळुं लीधुं छे। जे तो कोळानो रंग छे येलो कलरनो छे, पीळा कलरनो। तो आपणे एने कापवानुं छे। एने कई रीते कापवुं ए हुं तमने बताईश। तो चलो कापीए हवे आने। तो आने आपणे कापीशुं सारी रीते। तो फ्रेंड्स इन्हें आ रीते आपणे एनी छाल काढ़ी देवानी छे। બિસ્યારું હમણાં રાડા બી વીંટેલું કી હાંજે તો આ રીતે આપણે પૂરા કોળાની છાલ કાઢી દેવાની છે સરસ રીતે। તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પૂરા કોળાની છાલ કાઢી દેવાની છે। તો ફ્રેન્ડ્સ આ રીતે એની છાલ કાપી દીધી છે। તો હવે કાઢી દીધી છે તો હવે એને કટ કરી લેશું આ રીતે વચ્ચેથી। તો આપણે એને આ રીતે કટ કરી લેવાનું છે વચ્ચેથી। તો ફ્રેન્ડ્સ આ રીતે કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એના બિયા કાઢી દેવાના છે। તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે। તો મેં એની ઊભી ચીર આ રીતે કરી છે। તો હવે આપણે આ રીતે એના ટુકડા કરવાના છે નાના નાના। તો આ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે સરસ રીતે નાના નાના। પર આલુ થી ભારી લાગતી તો આ રીતે આપણે એને એનો ગાપ છે કાઢી દેવાનો છે સરસ રીતે। તો આ રીતે આપણે બધા ટુકડાનો ગાપ કાઢી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ આ રીતે દેખો છો તમે, એ રીતે બધા કટકા કરી લેવાના છે આપણે સરસ રીતે। અને મેં એને એક ડિશમાં લઈ લીધા છે અને એની છાલ છે એને પણ અલગ કરી લીધી છે। તો તમે આ જે છાલ છે એની એનું શાક બનાવી શકો છો। તો આ એને શાકમાં ઉપયોગ કરવા માટે લઈ શકો છો। તો આપણે આ કોળાની રેસીપી બનાવવાની છે આની। તો જે એને કટકા કરી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આને આપણે બાફવા મૂકી દેવાના છે। ફ્રેન્ડ્સ એને બાફવા માટે મેં કોળાને આ રીતે એક તપેલામાં લઈ લીધું છે અને એની અંદર જેટલું આપણે બાફવાનું છે એના પ્રમાણે પાણી લેવાનું છે આપણે। તમે જોઈ શકો છો એ રીતનું પાણી લેવાનું છે।
तो हवे आपणे आने चूल्हा पर બાફવા માટે મૂકી દેશું તો આપણે એને ચૂલા પર મૂકી દેશું બાફવા માટે તો ફ્રેન્ડ્સ હવે આપણે આના અંદર ખાંડ નાખી દેશું તો આપણે વધારે મીઠાસ માટે આની ખાંડ નાખીશું આની અંદર એડ કરીશું તો આ રીતે તમારે જેટલી મીઠાસ જોઈએ એટલી તમારે ખાંડ એડ કરવાની છે આની અંદર તો મેં આની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે તો હવે આને આપણે બાફવા માટે ઢાંકવા મૂકી દેસ ઢાંકી દેશું સારી રીતે તો ફ્રેન્ડ્સ તમારે મોટા તપેલામાં લેવાનું જેથી સારી રીતે બફાઈ જાય તો હવે આ રીતે ઢાંકી દેશું અને આપણે એને બફાવા દેશું સરસ રીતે મી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો કોળું આપણું ચડી ગયું છે અને આને મોર્નિંગમાં ખાવાનું હોય છે સાંજે નહીં તો હવે આપણે આને કાઢી લેવાની છે એની જે ચીરો છે એને કટકાને આપણે કાઢી લેવાના છે અને સરસ રીતે બફાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આપણું કોળું તૈયાર છે અને તમે આને મોર્નિંગમાં ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ટેસ્ટ સેજલ રેસીપીને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને મારા નવા વિડીયો મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ